જય દ્વારકાધીશ મિત્રો. તો મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ હિંગળાજમાંની ગુફાએ, જે પાંડવોના કુળદેવી છે. તેમનું મેન શક્તિપીઠ આવેલું છે પાકિસ્તાનમાં. તો આજે આપણે દર્શન કરતું હિંગળાજ માતાજીના. તો હું તમને હિંગળાજ માતાના મંદિરના દર્શન કરાવું. જ્યાં પાંડવો વનવાસ આવ્યા હતા ત્યારે અહીંયા તેમને હિંગળાજમાંની પૂજા કરી હતી અને હિંગળાજમાંને પ્રસન્ન કર્યા હતા. તો આપણે આવીએ હિંગળાજમાંના મંદિરે. આપણે પહોંચી ગયા હિંગળાજમાંના મંદિરની બાજુમાં. આ છે હેલીપેડ, આ છે પછી જો દુકાનો જે હાલમાં બંધ છે. આગળની જે દુકાનો છે જ્યાંથી તમે ખરીદી કરી શકશો, માળા છે, કોઈ સાઇડ પર્સ છે, તેવી અનેક ખરીદી કરી શકશો તમે અહીંથી મિત્રો. અને મારા વિડીયોમાં તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મને સપોર્ટ કરજો. મારે તમારા સપોર્ટનો જરૂર છે. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે હિંગળાજમાંના મંદિરે. હવે ટૂંક સમયમાં આપણે હિંગળાજમાંના મંદિરના દર્શન કરશું. ત્યારબાદ હિંગળાજમાંના મંદિરના દર્શન થઈ જાય પછી હું તમને સમુદ્ર દર્શન પણ કરાવીશ મિત્રો. તો વિડીયો પૂરેપૂરો જોજો, અધૂરો ના છોડતા. તમને હું સમુદ્ર દર્શન કરાવી અને ત્યાંનું કુદરતી વાતાવરણ બતાવી, સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરાવી. આ છે પાંડવો મિત્રો. આજુબાજુમાં જે મંદિરો છે નાના આવેલા બધા તે છે. હવે આપણે જાશું હિંગળાજમાંની ગુફા તરફ. તો આપણે હિંગળાજમાંને દર્શન કરશું મિત્રો. જો આવી ગઈ છે હિંગળાજમાંની ગુફા મિત્રો. જો લોકો જાય છે બધા અંદર, આપણે પણ જઈ રહ્યા છીએ મિત્રો ગુફાની અંદર. જય હિંગળાજ માતાજી મિત્રો. મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય હિંગળાજમાં. જો મિત્રો, આ હિંગળાજમાંનું મંદિર છે, આ ગુફાની અંદર છે અત્યારે આપણે. હવે આપણે જાઉં સમુદ્ર મિત્રો. તો આપણે પહોંચી ગયા છે સમુદ્ર કિનારે. સમુદ્ર દર્શન કરાવું તમને અત્યારે. તો તમને આ સમુદ્રના દર્શન કેવા લાગ્યા તે પણ જણાવજો કોમેન્ટ બોક્સમાં. અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. હર હર મહાદેવ. જય સોમનાથ. જય દ્વારકાધીશ.